શ્રી વિજયભાઈ રૂપાણીમાં બાળપણથી જ રાષ્ટ્રવાદના સંસ્કાર સિંચનની શરૂઆત થઈ. જ્યારે એમણે રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે દરરોજ શાખામાં જવાનું શરૂ કર્યું, એના કારણે સતત દેશમાં બનતી સાંપ્રત પરિસ્થિતિ એમાં સતત જોડાણ થયું. પાંચમા ધોરણથી અગિયાર સુધી વિજય હાઈસ્કૂલમાં જયારે ભણતા એક ક્લાસમાં સાથે, ત્યારે આરએસએસના જે કાર્યક્રમ હતા સંઘના સંયોજક અમે બંને દસભાગઢ અને દિવાનપરની શાખા અમે સાથે રહેતા. વિજયભાઈ પહેલેથી મારા મિત્ર, પણ એ ચુસ્ત સમયના આગ્રહી, શિસ્તના આગ્રહી અને સ્પષ્ટ વક્તા તરીકે તેઓ જાણીતા છે. વિદ્યાર્થી તરીકે શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આગેવાની લેવી અને ઉકેલ ન આવે ત્યાં સુધી ઝઝૂમતું રહેવું એ એમનો સ્વાભાવિક મિજાજ હોવાથી લડાયક નેતા તરીકેની ખ્યાતિ નિખરતી ગઈ. એ સમયે કેન્દ્રમાં અને ગુજરાતમાં ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ સરકારમાં દેશવ્યાપી ભ્રષ્ટાચારના વિરોધમાં જયપ્રકાશ નારાયણે શરૂ કરેલ આંદોલનમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ છાત્ર સંઘર્ષ સમિતિના નેતા હેઠળ સૌરાષ્ટ્રની આગેવાની લીધી અને વિજયભાઈ એક કુશળ આગેવાન અને શ્રેષ્ઠ સંગઠનકાર તરીકે અંકિત થઈ ગયા. એ જ રીતે કોલેજ કાળ દરમિયાન અખિલ ભારત વિદ્યાર્થી પરિષદના સર્વ સ્વીકૃત ટીમ લીડર તરીકે પણ સૌની દ્રષ્ટિમાં આવ્યા. 1975માં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા લડાયેલ કટોકટીમાં વિજયભાઈની ધરપકડ થઈ અને એક વર્ષ ભુજ અને ભાવનગરની જેલમાં રહ્યા ત્યારે હજી મતાધિકારની વય પણ ન હતી એવા સૌથી નાની વયના મીસાવાસી હતા. કસોટી, પડકાર, ચુનોતી અને એવે વખતે ડગવું નહીં અને આ દેશમાં લોકશાહીની જ્યોત જલતી રહે એ માટેનો સંઘર્ષ એ સતત ચાલતો ગયો. અટલજી એ જેલમાં, અટલજી પણ જેલમાં હતા, એમને જેલમાં કમર ભૂતી અને એક કાવ્ય લખ્યું હતું, એનું ટાઇટલ હતું તૂટ સકતા હું મગર ઝૂક સકતા નહીં. એ અમને ખૂબ આજે પણ યાદ છે. જેલમાં પણ ઘણા મહાનુભાવો હતા, તો એ મહાનુભાવો એમના અનુભવો અને બહુ નિરાત એ જેલમાં સમય હોવાને કારણે ઇતિહાસ, ક્રાંતિ, વાંચન, રીડિંગ આ બધું ખૂબ થયું અને લાભ થયું. 24 વર્ષની વયથી વિજયભાઈ ભાજપમાં સક્રિય થયા. પછી એમની પ્રતિભા અને કાર્યનિષ્ઠાને લીધે રાજકોટ શહેર ભાજપના મહામંત્રી અને 1987માં રાજકોટ શહેરમાં કોર્પોરેટર બન્યા. ત્યારે પહેલા ડ્રેનેજ કમિટી ચેરમેન અને પછી 1988થી 1996 સુધી સતત 8 વર્ષ રાજકોટ નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી રાજકોટના સર્વાંગી વિકાસ માટે નગર નિયોજન, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા વગેરે માટે અનેક એવા કામો કર્યા કે એમણે લીધેલા નિર્ણયોના પરિણામ જોઈ અને લોકો આજે તેમને યાદ કરે છે. 1996માં રાજકોટ શહેરના મેયર બન્યા અને રંગીલા રાજકોટને ઔદ્યોગિક હબ બનાવ્યું. રાજાની નગરી રાજકોટનો એક એવું વ્યક્તિત્વ અને સમગ્ર જૈન સમાજ માટે બહુ ગૌરવ કે ભગવાન મહારાજનો જે સિદ્ધાંત છે જૈનમ જૈતી શાસ્ત્રનો અને કાયમ માટે જીવંત રાખે એ જ આપણે અત્યારે આપણે પ્રયત્ન કરીશું. ઈમાનદાર, પ્રમાણિક અને સંસ્કારી વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈ સાથે મારો છેલ્લા 20-25 વર્ષનો સ્ટોક એક્સચેન્જ એટલે કે શેરબજારથી એક સંબંધ છે. સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે પણ એને યોગ્ય કામગીરી બજાવેલી જે તે વખતે. સતત 4 વર્ષ સુધી પ્રદેશ ભાજપના મહામંત્રી અને પ્રદેશ પ્રવક્તા તરીકે તત્કાલીન પ્રમુખો શ્રી રાજેન્દ્રસિંહ રાણા, શ્રી પુરુષોત્તમ રૂપાલા અને શ્રી આરસી ફળદુ વગેરે માટે આદર્શ સહયોગી બની રહ્યા. ઉપરાંત મહામંત્રી તરીકે સૌરાષ્ટ્રમાં ભાજપના સંગઠનનો વ્યાપ વિસ્તારતા રહ્યા અને ચૂંટણીઓમાં વિજય અપાવી ગ્રામ પંચાયતથી લઈને લોકસભાની ચૂંટણીઓમાં સીટોનો વધારો કરતા રહી પક્ષના વિકાસની મજબૂત કડી પુરવાર થયા. સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર એ અને ચમન કાકા એ અમારા, અમે એના માનસ પુત્રો હતા અને એમને અમને અમારા ઘડતરમાં ખૂબ લાભ લીધો, અમને લાભ મળ્યો, એમને અમારું ઘડતર કર્યું. એક કાર્યકર્તા તરીકે એમની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. સામાન્ય લોકોના પણ પ્રશ્નો માટે થઈ અને કાર્યકર્તા માટે થઈ અને એક પ્રેમ, એક આપવાની એમની જે કાર્ય પદ્ધતિ, એમ કહેવાય કે નાના વ્યક્તિના મોટા માણસ એટલે વિજયભાઈ રૂપાણી. 1988 થી 2002 દરમિયાન રાજ્ય સરકારમાં
સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટણી ઢંઢેરામાં પક્ષ દ્વારા અપાયેલા સંકલ્પોની પરિપૂર્તિ માટે સતત 5 વર્ષ કામ કર્યું અને 2006માં ગુજરાત ટુરિઝમના ચેરમેન તરીકે ગુજરાત પ્રવાસનના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. 2006 થી 2012 દરમિયાન રાજ્યસભાના સભ્ય રહી સાંસદ તરીકે કેન્દ્ર સરકારની જુદી જુદી કમિટીઓમાં સભ્ય તરીકે કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે અનેકવિધ ક્ષેત્રની જાણકારી મેળવવાની તક મળી. તો આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન યુનોમાં દેશની આર્થિક તેમજ વિદેશ નીતિ અંગે અભ્યાસપૂર્ણ વક્તવ્ય રજૂ કરીને ઉપસ્થિત વિશ્વના અનેક મહત્વપૂર્ણ નેતાઓને પ્રભાવિત અને ચકિત કરી દઈ દેશની પ્રતિષ્ઠા વધારી. 2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકે 159 નગરપાલિકાઓને વિકાસની દિશા ચીંધી. 2015માં રાજકોટ 69 બેઠકના ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી વિજયી વિજયભાઈએ કેબિનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળ્યો. આ સમય દરમિયાન શ્રમયોગી કલ્યાણ મેળા, નવા લેબર લો અને યુવિન કાર્ડ જેવી છેવાડાના માનવીની સવલતો યુક્ત યોજનાઓ વિજયભાઈએ જ તરતી મૂકી. અને હવે 19 ફેબ્રુઆરી 2016ના શુક્રવારે મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘ ચાલક પૂજ્ય શ્રી માધવરાવ સદાશિવરાવ ગોવલકરજી ગુરુજીના જન્મ દિવસે ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ વિવિધ સ્તરની જુદી જુદી કામગીરીના બહોળા અનુભવ અને વિસ્તૃત સંપર્કના માલિક શ્રી વિજયભાઈ રૂપાણી અનુભવ ઉપરાંત એમના સ્વભાવ, પ્રતિભા, અભિગમ, વાચિક રજૂઆત, કાર્યશૈલી અને દીર્ઘદ્રષ્ટિ વગેરે અનેક કૌશલ્યો અને કુનેહ થકી ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ હર હંમેશ કહેતા હોય છે કે દરેક કાર્યકર્તાઓ માટે કામ અને સંગઠનના તમામ કામ માટે કાર્યકર્તા. કાર્યકર્તાઓનો વ્યક્તિગત સંપર્ક વર્ષોથી હોવાને કારણે તમામ કાર્યકર્તાઓની વ્યક્તિગત શક્તિથી તેઓ સુપેરે પરિચિત છે. ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ તરીકે સંગઠન નાયકની ભૂમિકાની મહત્વની જવાબદારી એમને સોંપવામાં આવી છે. ત્યારે જેમનું નામ જ વિજય છે એવા વિજયભાઈ રૂપાણીની રાહબરીમાં પક્ષનો વિજય પથ નિશ્ચિત જ હોય ને? તો હવે મને લાગે મારી ભાઈબાએ નામ પાડ્યું છે તો એ પર એક કંઈક નિર્મિત હશે. જેમ અર્જુનને આંખ દેખાય એમ અમને 2017 જ મગજમાં છે કે 2017 પણ સફળ થશું અને પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ભાજપનો ગઢ ગુજરાત છે અને રહેશે. આવા વિજયભાઈની પ્રદેશ પ્રમુખ પદે વરણીથી જ જાણે ભાજપને વિજયી ભવ ના આશીર્વાદ મળી ચુક્યા છે. સામે બેઠેલા લોકોના ખોળામાં હું મોટો થયો છું. કઈક વડીલો બેઠા છે, કઈક મિત્રો પણ એવા બેઠા છે કે જેની સાથે નાનપણમાં ક્રિકેટ રમતા રમતા આગળ વધ્યો છું. એટલે આ તો બધો મારો પરિવાર છે અને આ પરિવાર જ્યારે સન્માન કરતો હોય તો સ્વાભાવિક છે કે મને પણ હોશ, મારો હોસલો વધે છે. મારો જુસ્સામાં એ બધા મને જે શુભેચ્છા આપે છે મને ખૂબ ઉપયોગી બનશે. અને આ મારા પરિવારે આપેલી શુભેચ્છાઓ, સન્માન એ આવનારા દિવસોમાં મને ખૂબ બળપૂરું પાડશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે.